गुड मॉर्निंग बाळको, आजे हवे आपणे जोवाना छे नवू प्रकरण, प्रकरण 7, मेरी मीठिया रानी। बाळको आ काव्य छे, तो 7મું શું છે? काव्य અને નામ છે એનું મેરી મીઠિયા રાણી। મેં બચપન કો ભૂલા રહી થી બોલ ઉઠી બિટિયા મેરી, નંદન વન સે ફૂલ ઉઠી વો છોટી સી કુટિયા મેરી। મેં બચપન કો ભૂલા રહી થી એટલે હમણાં જ્યારે રચના કરી છે એ કહે છે કે હું મારું બાળપણ ભૂલાવી રહી હતી, એવામાં જ મારી બિટિયા એટલે બેટી દીકરી મારી દીકરી બોલી ઉઠી। નંદન વન સે ફૂલ ઉઠી વો છોટી સી કુટિયા મેરી, નંદન વન સે એટલે કે જાણે સ્વર્ગની જેમ ફૂલી ઉઠી મારી છોટી સી કુટિયા, કુટિયા એટલે ઝૂંપડી, એટલે મારી નાની અમથી ઝૂંપડી જાણે સ્વર્ગ જેવી ફૂલી ઉઠી। માઓ કહકર બુલા રહી થી મિટ્ટી ખાકર આઈ થી, કુછ મુંહ મે કુછ લિયે હાથ મે મુઝે ખિલાને આઈ થી। એ નાની છે દીકરી એની અને એ સ્પષ્ટ બોલી નથી શકતી, એટલે એની કાલિધાની ભાષામાં એ માં કહીને એને બોલાવી રહી છે અને એ મિટ્ટી એટલે માટી ખાઈને આવી છે। કુછ મુંહ મે કુછ લિયે હાથ મે મુઝે ખિલાને આઈ થી, કેટલી માટી એના મોઢામાં છે અને કેટલી થોડી માટી એના હાથમાં છે અને એ મને ખવડાવવા માટે આવી છે આવી છે। મેને પૂછા યહ ક્યા લાયે, આ જે રચના કરી એ પોતે કહી છે કે મેં એને પૂછ્યું કે આ શું લાવી। બોલ ઉઠી વો માં આવો, એ બોલી ઉઠી કે માં ખાઓ। અહીંયા બાળકો ખાઓ એ કાલિધાની ભાષાનો શબ્દ છે, અહીંયા આપણે સમજવાનું છે ખાઓ એટલે કે એ બોલી ઉઠી કે માં ખાઓ। ફૂલ ફૂલ મે ઉઠી ખુશી સે મેરે કહા તુમ હી ખાઓ, જ્યારે એ છો દીકરીએ મારી એ મને કીધું કે માં લે ખા એમ કરીને મને જેવી માટી હાથમાં આપે છે તો હું તો એકદમ ફૂલ ઉઠી, ફૂલ ઉઠી એકદમ ખુશ થઈ ગઈ, એક એટલે ઘણી બધી ખુશ થઈ ગઈ અને ખુશ થઈને મેં એને કહ્યું કે તું જ ખા। તો અહીંયા આ કવિતામાં શું આપણે સમજવાનું છે કે જેણે રચના કરી છે એને રચયિતા છે સુભદ્રા કુમારી ચૌહાણ, આ કાવ્ય જેણે લખ્યું છે એ છે સુભદ્રા કુમારી ચૌહાણ। એણે પોતે વાત કરી છે કે હું મારું બાળપણ ભૂલાવી ચૂકી છું અને મારી એક નાની અમસ્તી દીકરી છે, તો જ્યારે એ પહેલી બોલે છે ત્યારે મારી ઝૂંપડી નાનું અમથું ઘર એકદમ જાણે સ્વર્ગ બની જાય છે અને એ એક દિવસ માટી ખાઈને આવે છે, કેટલીક માટી એના મોઢામાં છે અને કેટલીક એના હાથમાં છે અને એ હાથમાં માટી લઈને મને પણ ખવડાવવા માટે આવે છે। હું જ્યારે એને પૂછું છું કે આ શું છે આ શું લાવી, તો એ બોલે છે હાથ લાંબો કરીને કે માં તમે ખાઓ, અને આ સાંભળીને હું ખૂબ ખુશીથી ફૂલી ગઈ, એકદમ રાજીના રેડ થઈ ગઈ અને ખુશ થઈને મેં એને કીધું કે ના બેટા તું જ ખા। એટલે આ સુભદ્રા કુમારી ચૌહાણ જે આ કાવ્યની કવયત્રી છે એ પોતે એ એની દીકરીની અંદર પોતાનું બાળપણ જુએ છે। તો બાળકો સમજાયું ને આ કવિતા? ચાલો આગળ આપણે જોઈએ શબ્દાર્થ એટલે કે શબ્દોના અર્થ। નંદનવન એટલે કે સ્વર્ગ, કુટિયા એટલે ઘાસ ફૂસના છોટા ઘર, કાવો એટલે ખાવો અને ખુશી છે ફૂલના એટલે બહુ ખુશ હોના। બાળકો તમારે તમારી નોટબુકની અંદર આ કાવ્ય લખવાનું અને એની નીચે સરસ સુંદર મજાના અક્ષરે આ શબ્દાર્થ પણ લખવાના। ચલો આપણે પુસ્તકની અંદર સ્વાધ્યાય જોઈએ આગળ। ચલો પહેલું છે પ્રશ્ન અ વિભાગમાં જોઈએ, રિક્ત સ્થાન ભરો એટલે કે ખાલી જગ્યા પૂરો। પહેલું છે બોલ ઉઠી ખાલી જગ્યા મેરી, તો બોલ ઉઠી શું આવશે બિટિયા મેરી, એટલે અહીંયા આપણે લખીશું બિટિયા, બોલ ઉઠી બિટિયા મેરી। ચલો બીજો નંબર, માઓ ખાલી જગ્યા બોલા રહી હતી, તો જવાબમાં આવશે કહકર, માઓ કહકર બોલા રહી હતી। ચલો ત્રીજું, મુજે ખિલાને ખાલી જગ્યાથી, તો ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ, મુજે ખિલાને આઈ
सरस रीते चालू वीडियो में सांभळीने कम्प्लीट करवानुं रहेशे।